નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું ઝીલ. દર્શક મિત્રો, દરરોજ આપને અનેક માહિતીઓ આપતા હોઈએ છીએ ત્યારે દિનની વિશેષતા શું છે આ ઉપરાંત આપનું રાશિફળ જણાવતા હોઈએ છીએ ત્યારે આજ મામલે આપણી સાથે જોડાઈ ગયા છે ઋષિરાજ ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. ધન્યવાદ મહેન્દ્રભાઈ. સૌથી પહેલા જો પંચાંગની વાત કરીએ તો આજનું પંચાંગ શું કહે છે અને આજે કયા કયા શુભ કાર્ય કરી શકાય છે? શ્રી ગણેશાય નમઃ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામિ. સૌ દર્શક મિત્રો, સુપ્રભાત, જય ગણેશ. અત્રાદ્ય મહામંગલ્ય ફલપ્રદ માસાનામ શુભ કારણે માસો તમે માસે ભાદ્રપદ માસ માસે શુભે કૃષ્ણ પક્ષે સપ્તમ યામ તિથો કૃતિકા નક્ષત્રે ચતુર્થ ચરણે હર્ષણ યોગે વિષ્ટિકરણે વૃષભ રાશિ સ્થિતે શ્રી ચંદ્રે. વૃષભ રાશિ એટલે બહુ જેના અક્ષર છે વૃષભ રાશિ વાળા જાતકો માટે દિવસ આજનો મંગળમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એની વૃષભ રાશિ કહેતા બહુ અને અક્ષર પર નામ રાખવાનું રહેશે. સપ્તમી હોવાના કારણે સાતમ અને આઠમ નું શ્રાદ્ધ આજના દિવસ માટે થઈ શકશે. જય ગણેશ. સરસ. હવે પંચાંગ ની વાત થઈ, હવે દિન ની વિશેષતા ની વાત કરીએ તો શું કહેશો? કોઈ પણ આપણે ગ્રહો ના આધારે કુંડળી ને જોતા હોઈએ છીએ અને એમાં કહેવામાં આવે છે કે આ બે ગ્રહો ની યુતિ છે, સારા પરિણામ આપે અને ખરાબ પરિણામ આપે. ઘણી વખત સૂર્યની નજીકમાં રહેવા વાળો ગ્રહ કાં તો અતિચારી બની જતો હોય છે, કાં તો સ્તંભી બની જતો હોય છે, અથવા એ પોતે અસ્તંગત બની જતો હોય છે અને એવા સમયે એ ગ્રહ પોતાનું પરિણામ નથી આપતો. કોઈ પણ ગ્રહ એક ગ્રહથી નજીક આવે એટલે એ ક્યારેક ક્યારેક સારા પરિણામો પણ આપતો હોય છે, ક્યારેક ક્યારેક એ ગ્રહ બીજા ગ્રહની કોઈ પણ અંતરમાં આવે ત્યારે એનું ખરાબ પણ પરિણામ મળતું હોય છે. તો આ બધા ગ્રહોની ગતિને જો આપણે જીવનમાં મૂલવવું હોય તો સામાન્ય રીતે આપણી ગ્રામીણ ભાષામાં કહી શકાય કે અતિ ભલો ના બોલનો, અતિ ભલો ના ચૂપ, અતિ ભલો ના બરસનો, અતિ ભલો ના ધૂપ. કોઈ પણ વસ્તુ જયારે અતિકાર થઈ જાય ત્યારે ગ્રહો આપણને સૂચવે છે કે આ અતિકાર તમારા જીવનમાં નુકસાન થશે. અતિ દાની બલિરાજા, દાન બહુ જ આપવામાં બલિરાજા તીવ્ર હતા તો એ તકલીફ થઈ. કર્ણ પણ દાન પીરતા તો એને પણ તકલીફ સહન કરવી પડી. ગર્વિષ્ઠ હતો અતિ તો રાવણને પણ તકલીફ સહન કરવી પડી. અતિ સર્વત્ર વર્જે, અતિની કોઈ ગતિ નહીં. અહીંયા ગ્રહોના આધારે આપણને આ વસ્તુની ખબર પડે છે. બીજું, કોઈ પણ વ્યક્તિના સંસર્ગમાં, કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં તમે જયારે વધારે આવો છો ત્યારે તમારી ગરિમા આપોઆપ ઓછી થઈ જતી હોય છે. એનું એક જ ઉદાહરણ આપું કે સિંહને જંગલની અંદર કંઈક વાગ્યું અને એના કારણે ગ્રામીણ એક કોઈ જણે એની સેવા કરી અને પગમાં રહેલા ઘાને એને રૂઝવી નાખ્યો તો સિંહને એવી કૃતજ્ઞતા કે જે માણસે મારી આટલી સેવા કરી હોય તો દરરોજ સવારમાં સાંજે સિંહ ફરતો ફરતો આ બાજુ આવે અને એના ઘેર આવીને બેસે. બેસે એટલું જ નહીં, એના ખાટલાની પાસે પણ બેસે. એમ કરતા કરતા આ સિંહને આ વ્યક્તિ સાથે ઘરોબો થઈ ગયો. હવે બન્યું એવું કે એક દિવસ એના ઘેર કોઈ મહેમાન આવ્યા. મહેમાન આવ્યા, પોતે ખાટલા પર બેઠો છે, બાજુમાં સિંહ બેઠો છે. મહેમાન ગભરાયા, મહેમાન બિયાળા કે ભાઈ સિંહ અહીંયા બેઠો છે, આ વનરાજ અહીંયા બેઠો છે. પણ પેલા શું કીધું કે આવતારો વાંધો નહીં. કે કેમ? તો કે આ તો આપણા ઘરનો છે, ત્યાં સુધી વાંધો નતો. પણ એને કીધું કે આ તો આપણો પાડેલા કૂતરા જેવો છે. અને સિંહને લાગી આવ્યું કે જે વ્યક્તિએ મને સેવા આપી, જે વ્તિએ મને સુધાર્યો, જે વ્યક્તિએ મારા પગને સારો કર્યો અને આટલી બધી એની સાથે હું જઉં છું અને આની મને પરિણામ આ મળ્યું. એમ કહેવાય છે કે સિંહને વાચા ફૂટી, બાજુમાં કુવાડી પડી હતી. સિંહે કહ્યું તું મને આ કુવાડી જે પગે માર્યો, જે મારો ઘાતે રૂઝાયો હતો એ પગે ફરીથી કુવાડી માર, જેના કારણે તારા ઋણમાંથી મુક્ત થવું અને મને સિંહને તારે કૂતરો ન કરવો પડે. હકીકતમાં કહેવાનો મતલબ એવો થાય કે ગ્રહો જયારે કુંડળીમાં નજીક આવતા હોય ત્યારે વ્યક્તિની આવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે કે વાઘ જેવો, સિંહ જેવો માણસ પણ ક્યારેક ક્યારેક કાયર બની જતો હોય છે. એનું મૂળ કારણ કોઈ પણ શુભત્વને આપવા વાળો ગ્રહ જયારે અશુભત્વને આપવા વાળો ગ્રહની સાથે જોડાય ત્યારે એના પરિણામ સારા મળતા હોય છે. પણ અશુભત્વને વધારે આપવા વાળો ગ્રહ જયારે શુભત્વના ગ્રહો સાથે જોડાય ત્યારે પરિણામો કંઈક ઉપસ્થિત થતા હોય છે. ગમે એવો ભળ માણસ પણ અહીંયા તકલીફમાં મૂકી જતો હોય છે. અને માટે આપણું શાસ્ત્ર કહે છે દરેક વસ્તુઓમાં મર્યાદા હોવી જરૂરી છે. જો મર્યાદા હશે તો ગ્રહો આપણને આ શીખવાડે છે કે તમારી મર્યાદા તમારા જીવનમાં એક સારામાં સારા પરિણામો આપશે. કોયલ બહુ બોલે તો બહુ મજા આવે, કોયલ બોલે સાંભળે એટલે આપણને ખૂબ ગમે, પણ વારંવાર આખો દિવસ બોલે તો આ કોયલ આપણા માટે કકડાટ બની જાય. કોઈ પણ સ્વાદિષ્ટ વ્યંજન, સ્વાદિષ્ટ ભોજન આપણા માટે હોય અને એકાદ બે વાટકી આપણને ખવડાવવામાં આવે તો ખૂબ જ સારી મજા આવે, પણ વધારે વાટકી ખવડાવવામાં આવે તો આપણને નુકસાન થાય. કોઈ પણ એક સારો મિત્ર 10 વર્ષે આપણને મળ્યો હોય, આપણે રેલવે સ્ટેશન મળવા જઈએ અને એને ભેટી પડીએ ત્યાં સુધી આનંદની વૃદ્ધિ થાય, પણ પછી આપણે છોડીએ જ નહીં તો એ આનંદમાં ક્યાંક ને ક્યાંક અતિરેક થાય. તો આવો અતિરેક આપણને ગ્રહો દ્વારા જાણવા મળે છે કે કુંડળીમાં રહેલો ગ્રહ જયારે શુભત્વને આપવા વાળો હોય અને સારા ફળની પ્રાપ્તિ કરાવડાવતો હોય ત્યારે એનું સારું પરિણામ મળે, પણ એના માટે રાહ જોવી પડતી હોય છે. અશુભત્વને આપવા વાળો ગ્રહ જયારે સારા ગ્રહોની સાથે યુતિમાં આવે ત્યારે પરિણામ તો ક્યાંક ને ક્યાંક અશુભત્વ જ આપવા વાળો હોય. કાળો રંગ અને લાલ રંગ બે તમે ભેગા કરો એટલે મરૂણ રંગ થઈ જાય, પણ કાળો રંગ જો વધારે હોય તો લાલ રંગમાંથી મરૂણ રંગ થાય નહીં, કાળો જ રહે. એ જ રીતે અહીંયા આપણે જીવનમાં પણ શીખવાનું છે ગ્રહો દ્વારા. ગ્રહો જયારે કુંડળીમાં નજીક આવે અને સાફ શુભત્વને આપવા વાળા હોય ત્યારે પરિણામો પૈસા સારા જ મળતા હોય છે. જય ગણેશ. બિલકુલ, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે ફોન લાઈન પર. જે અશોકભાઈ, આપનો સવાલ પૂછો તે પહેલા જન્મ તારીખ શું છે આપની?
એની જન્મ તારીખ મેડમ 16/9/2003 જી જન્મ સમય રાત્રે 1:30 જી કોના માટે પ્રશ્ન છે મારી બેબી માટે જી શું પ્રશ્ન છે આપનો મારી બેબીનું ભવિષ્ય કેવું છે ભવિષ્ય સિવાય બીજું કઈ પૂછવું છે ભવિષ્ય પૂછવા માટે 1100 રૂપિયા જન્મ કુંડળી બનાવવાના થાય મફત માં ના જોવાય બીજું કઈ કહો ગુરુજી ચોક્કસ મારે તમારી મુલાકાત લેવાની કારણ કે આમાં તમે પાસે દૂધ ની અંદર આખા ગામ ને ચા પીવડાવો ક્યાં મેળ પડે સૂર્ય બુધ અને ગુરુ આ ત્રણે ત્રણ ગ્રહો પડેલા છે તૃતીય પરાક્રમ સ્તંભમાં મતલબ ભણવામાં તમારી દીકરી હોશિયાર છે તુલા રાશિનો સ્વામી જે શુક્ર છે શુક્ર અહીંયા કુંડળી ની અંદર જો જોવા જઈએ તો કન્યા રાશિમાં નીચેનો બની અને બેઠેલો છે ચોથા સ્થાન ની અંદર મતલબ અભ્યાસ ની અંદર દીકરીને વધારે થોડીક મહેનત કરાવડાવી પડશે એનું કારણ છે કે ભણતર સિવાય બીજી બધી એની તકલીફો કદાચ ભણતર સિવાય બીજી બધી બાબતોમાં અભિરુચિ વધારે હોવાના કારણે અભ્યાસમાં વધારે ધ્યાન ન આપી શકાય તો એના માટે તમારે એક વસ્તુ કરવાની કે દરરોજ સવારમાં જો એને દૂધ આપો તો દૂધ ની અંદર થોડી સાકર અને થોડા તુલસીના પત્ર નાખી અને પીવડાવજો ઉકાળી એ દૂધ એના માટે ગુણકારી બનશે અભ્યાસમાં સારો સુધારો દેખાશે સફેદ વસ્ત્ર ધારણ કરે સફેદ વસ્ત્રમાં લીલી અથવા તો કોઈ પણ વાદળી અથવા તો પીળી ધાર સાથેના કોઈ વસ્ત્ર બનાવીને તમે જો એને પહેરાવો તો પણ એના અભ્યાસમાં સારો સુધારો જોવા મળશે જ્યારે પણ વાંચવા બેસે ત્યારે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને જો દીકરી વાંચશે તો પણ એના અભ્યાસમાં ખૂબ જ સારો સુધારો જોવા મળશે મંગળ બેઠેલો છે ભાગ્યસ્થાનની અંદર મતલબ પિતાની ભાગ્યની અભિવૃદ્ધિ થાય પણ સાથે સાથે પરિવારમાં પણ ક્યાંક ને ક્યાંક એનું વાતાવરણ નિર્માણ કરવું પડશે જેના કારણે અભ્યાસમાં એનો સારો સુધારો જોવા મળે આ બધી બાબતો એના માટે ખૂબ જ સારી છે વાત રહી લગ્નની તો લગ્નમાં વિલંબ થવાની શક્યતાઓ થોડીક દેખાય છે થોડીક ઉંમર લગાવેલ થશે પછી લગ્ન થશે કારણ કે શનિ મહારાજ બેઠા છે દેહભાવની અંદર અને સાતમા સ્થાન પર પૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યા છે તો આ પ્રમાણે એની દ્રષ્ટિ પણ ક્યાંક પરિણામો વિપરીત અસર ઉભી કરવાના છે બીજું વિધિની વાત કરું પૂજાની વાત કરું કે મોટા ભાગે આપણે વસ્તુ જોતા હોય ચંદ્ર બેઠો છે રાહુ સાથે યુતિમાં એકાદશ સ્થાનમાં રાહુ તો યોગકારક બને છે પણ ચંદ્ર સાથે બેઠેલો છે મતલબ ગ્રહણ યોગ કરે છે તો ગ્રહણ યોગના દોષની અંદર પાઠાત્મક લઘુરુદ્ર સાથે દીકરીને જો ગ્રહણ યોગ કરાવડાવવામાં આવે એની પૂજા કરાવડાવવામાં આવે તો વિધિવત રીતે થયેલી આ પૂજા એના અભ્યાસમાં પણ સારો સુધારો જોવા મળશે સ્વાસ્થ્યમાં પણ સારો સુધારો જોવા મળશે મનોબળ પણ મજબૂત બનશે દરેક કાર્યમાં એને સારી સફળતા મળશે જય ગણેશ ચોક્કસથી વધુ એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર જે આપનો પ્રશ્ન શું છે હેલો જય ગણેશ જન્મ તારીખ શું છે આપની મારું નામ ભૂમિબા છે મારે મારા ભાઈ માટે પ્રશ્ન પૂછવો છે જી એમની જન્મ તારીખ છે 10/4/2000 ફરથી કહો તો સમય જન્મ સમય સવાર સાંજે 7:05 સાંજે હા શું પ્રશ્ન છે ભાઈ નો એટલે એ છે ને એકો માં અભ્યાસ કરે છે કર્મ અને આજીવિકાનો સ્વામી છે બુધ બુધ અહીંયા મીન રાશિમાં નીચલો બની શુક્ર અહીંયા ઉંચલો બને છે મતલબ ભાગ્યસ્થાન અને કર્મસ્થાન બંનેનો માલિક સાતમા સ્થાનમાં છે તો એરોનોટિકલ અથવા તો કોઈ પણ પ્રકારના ભૂમિગત અથવા કોઈ પણ પ્રકારના વાયુજન્ય જેને કહી શકાય આવા ક્ષમતા વાળા કાર્યક્ષેત્રમાં એનો ડેવલપમેન્ટ થાય વિકાસ થાય તેવી શક્યતાઓ દેખાય છે તો એ તો કુંડળીમાં ખૂબ જ સારા યોગ બની રહ્યા છે મતલબ શુક્ર મીન રાશિમાં માલવ્ય યોગ પણ બનાવી રહ્યો છે તો તમારો ભાઈ જ્યાં પણ કામ કરશે ત્યાં ખૂબ જ આનંદથી કામ કરશે અને સારા ભાગ્યની અભિવૃદ્ધિ થાય તેવા પણ યોગ એના બની રહ્યા છે પણ એક વસ્તુ તો મારે આપણે કહેવી પડશે કે મેષ રાશિમાં શનિ નીચલો બનતો હોય છે અને આઠમા સ્થાનમાં રહેલો આ શનિ મંગળ સાથે યુતિમાં હોવાના કારણે સ્વભાવની ઉગ્રતા કારણ વગરના ટેન્શનો ખોટા કારણ વગરની ચિંતાઓ આ બધું એને દૂર કરવું પડશે અને એના માટે માતા પિતાના આશીર્વાદ એના માટે ખૂબ જ જરૂરી છે જો માતા પિતાના આશીર્વાદ એને મળે વડીલોના આશીર્વાદ એને મળે તો એના કાર્યક્ષેત્રમાં ખૂબ જ સારો વિકાસ થાય તમારા ભાઈને મારા વતી ખાલી એટલું જ કહેજો કે દરરોજ સવારમાં જ્યારે સ્નાન કરે ત્યારે હનુમાન ચાલીસાનું પારાયણ કરે અને રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનું પારાયણ કરે આ બંને સમયે સંધ્યા સમય જેને કહી શકાય એવા સમયે જો હનુમાનજીને યાદ કરશે તો શનિ મહારાજ પ્રસન્ન થશે અને એના દરેક કાર્યમાં ભગવાન ગણપતિ દાદાની કૃપા થશે જય ગણેશ ચોક્કસથી વધુ એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર જે આપનો સવાલ પૂછો તે પહેલા સૌથી પહેલા આપની જન્મ તારીખ શું છે તે જણાવો હા મહેન્દ્રભાઈ જય ગણેશ હું પાદરાથી બોલું છું મારું નામ છે નૈનાબેન મારી બેબી વિશે પૂછવાનું છે કે 19/11 જન્મનો સમય છે સાંજના 4:29 જન્મ સ્થળ છે બરોડા વિધિ સંપૂર્ણ કરાવેલી છે અને બીજી નાતની વાત આવે છે સગાઈ માટે આ બીજી વાર મેરેજ કરવાનું છે તો બીજી નાતમાં થશે કે અમારી નાતમાં થશે અને હવે આ ગુરુનું કઈ રાશિ પરિવર્તન થયું છે તુલા રાશિમાં તો એ કેવું ફળ આપશે અને નોકરી કરે છે એમાં આગળ કઈ આગળ જવાતું નથી તો અને આ પિતૃઓની વિધિ પણ અમે કરાવેલી છે અને અત્યારે વિધિ ચાલુ છે તો કોઈ ઉપાય બતાવો અને બીજું કઈ ખરું ના ના પતી ગયું રાહુ મંગળ અને સૂર્ય આ ત્રણે ત્રણ ગ્રહો આઠમા સ્થાનની અંદર છે
તો આપે કહ્યું એ પ્રમાણે એકાદ વખત સગપણ કે લગ્ન થઈને તૂટી જાય સ્વાભાવિક છે. 10મા મહિનાની 27 તારીખ પછી ગુરુ મહારાજના પરિભ્રમણમાં કદાચ કોઈ વિશેષ પરિવર્તન આપણને નહીં દેખાય, પણ શનિ મહારાજ જયારે પરિભ્રમણ કરશે ત્યારે આપણને ચોક્કસ એક સારો અવકાશ મળશે. કારણ કે રાહુ અને મંગળ ઉપર આ શનિ મહારાજનું પરિભ્રમણ 8મા સ્થાનમાં મતલબ દાંપત્ય સ્થાનથી બીજું સ્થાન માનવામાં આવે છે. તો આવા સમયે 10મા મહિના પછી એને સારા પરિણામ મળશે. અત્યાર સુધી ધીરજ રાખી દીકરીવાળા લગ્ન માટે, આગળ પણ 2 મહિના ધીરજ રાખો, 10મા મહિના પછી એને ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. તુલાદીપ શુક્ર સ્વરાશિસ્થ બની અને 7મા સ્થાનમાં છે, મતલબ લગ્ન જીવનમાં ખૂબ જ સારી સુખાકારી મળશે. ગુરુ અને બુધ શુક્ર સાથે જોડાયેલા છે, મતલબ તમારી જ્ઞાતિમાં, તમારા સમાજમાં, તમારા ગોળમાં અથવા તમે જ્યાં ઓળખાણ થતી હોય એવી કોઈ પણ જગ્યાએ સારી રીતે લગ્નની શક્યતાઓ કુંડળીઓના આધારે દેખાઈ રહી છે. હવે મંગળ અહીંયા વૃશ્ચિક રાશિનો છે, મતલબ સાદો મંગળ છે, તો મંગળ દોષકારક નથી, તો સામે મંગળ ન હોય તો પણ ચાલે. આ વસ્તુ તમે કુંડળીમાં ધ્યાન રાખજો. બીજી વસ્તુ તમને કહું કે દરેક પ્રકારના ભાગ્યના અડચણ આવે છે એના મૂળ કારણમાં કદાચ મકર રાશિનો ચંદ્રમાં 10મા સ્થાનમાં છે. એ ચાહે નોકરીની બાબતની વાત હોય, ચાહે દાંપત્ય જીવનની સુખાકારીની બાબત હોય, ચાહે કોઈ પણ પ્રકારના અવરોધોની બાબત હોય. બીજું 8મા સ્થાનની અંદર હું કાયમ કહું છું કે રાહુ જયારે સૂર્ય સાથે જોડાયેલો હોય ત્યારે આ યોગને ગ્રહણ યોગ પણ કહેવામાં આવે છે અને આ યોગને પિતૃદોષ પણ કહેવામાં આવે છે. તો આ બંનેનું યોગ્ય વિધિવત રીતે જો નિવારણ વ્યવસ્થિત કરાવડાવવામાં આવશે તો ચોક્કસ દીકરીને આગળ જતા ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. ચંદ્ર એનો મકર રાશિનો છે, તો મકર રાશિ શ્રવણ નક્ષત્રમાં હોવાના કારણે ખૂબ જ દીકરીને સારા સુખ ભગવાને આપેલા છે. બસ યોગ્ય સમયની રાહ જુઓ અને જે કંઈ કરાવવા જેવું લાગતું હોય થોડું હજી પણ કરાવી લેજો, ખૂબ જ સારી સફળતા મળે. કર્યું ક્યારેય ફોકટ નથી જતું. જય ગણેશ. છોકરો છે ને એનો દીકરો છે, એનો જન્મ છે 12/1/17 ના રોજ જન્મસ્થળ રાધનપુર. સમય હા મહેન્દ્રભાઈ, સમય સમય કહો. સમય 9:20 નો સવારમાં. હાજી, શું પ્રશ્ન છે તમારા બાબાના? બાબાનો જન્મ નો સ્થળ છે રાધનપુર, એનું સ્વસ્થ આપણે જાણવું હતું. શું જાણવું હતું? સમય 9:20 નો. હવે આ ઘરવાળાની યાર વાતો કરજો, તમારો કાર્યક્રમ પૂરો કરજો જલ્દી. કયો શું જાણવું છે? ચામડીને લગતી કોઈ પ્રકારની સમસ્યા હોય, મને લાગે છે બધું મૂળ કારણ પિતૃદોષ છે. કારણ કે ઘણી વખત કેવું છે, સિઝેરિયનમાં જયારે બાળક જન્મતું હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક અવરોધો તો એના રહેતા જ હોય છે, અને એમાં ખાસ કરી આ સિંહ રાશિનો રાહુ આઠમું સ્થાન આરોગ્યનું સ્થાન માનવામાં આવે છે. અને એમાં સિંહ રાશિનો રાહુ મતલબ અધિશત્રુ બનેલો આ રાહુ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ વિપરીત ઉભી કરાવડાવે. હવે બહુ એનો જન્મનો ટાઈમ નથી થયો, 12/1/2017 એટલે બાળક હજી તમારું 6-7 મહિનાનું છે. તો એના જેટલા વજનના તલ, જેનું એટલું જેટલું વજન હોય એટલા તલ તમે લઈ લો, અને એ તલ વજન જે આપણે કરી નાખ્યું, માનો 4 કિલો 5 કિલો 6 કિલો જે કઈ તલ આવતો હોય કાળા તલ લેવાના, અને કોઈ પણ બ્રાહ્મણ જે યજ્ઞ કરતો હોય અથવા કોઈની પાસે કરાવડાવતો હોય તમે દાનમાં આપી દો, તો આ તલ યજ્ઞમાં હોમાશે તો બાળકનું સ્વાસ્થ્ય સુધરશે. કદાચ બ્રાહ્મણને નથી આપવા તો મહાદેવજીના મંદિરમાં કોઈ પૂજારીને આપી દો, આ તલનું દાન કરી દો, તો પણ એના સ્વાસ્થ્યમાં સારો સુધારો જોવા મળશે. હવે આ તલના દાન આપ્યા પછી 3 મહિના પછી ચોખાનું દાન આપો. જેટલું એનું વજન છે એટલા જ વજનના ચોખાનું દાન કોઈ પણ વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતા હોય, જ્યાં ભણતા હોય, એ પાઠશાળાની અંદર તમે છાત્રાલયની અંદર આ પ્રમાણે દાન આપી દો. આ 2 પ્રકારના દાન એના આરોગ્ય અને આયુષ્યની વૃદ્ધિ કરે તેવા યોગ બની રહ્યા છે. ને તો શું થાય, ઘણી વખત એવું થાય કે ભાઈ 8 મહિનાની અંદર 3 મહિના તો દવાખાનાના ખર્ચાઓના કારણે પારિવારિક રીતે આપણે ક્યાંક ને ક્યાંક ઘસાતા હોઈએ છીએ. આ ન ઘસાવવું પડે એના માટે આ વસ્તુ તમારે કરવી પડશે. મકરાધિપતિ જે શનિ જે લગ્નેશ છે, લગ્નેશ કુંડળીમાં 1મા સ્થાનમાં છે, આયુષ્ય અને આરોગ્ય ખૂબ જ સારું છે, પણ એક નાનકડી તકલીફ છે એને તમે કરી લીધી. દરરોજ સવારમાં એ બાળકને જો સૂર્યના કિરણોની સામે રાખવામાં આવે, ઉગતા જો કોમળ કિરણો છે એની સામે બેસી અને એની માતા જો ખોળામાં રાખીને એને બેસે, તો પણ એના સ્વાસ્થ્યમાં ખૂબ જ સારો સુધારો જોવા મળશે. જય ગણેશ. ચોક્કસ દર્શક મિત્રો, આગળ પણ આપને માહિતી આપીશું અને આ ચર્ચાને પણ આપણે યથાવત રાખીશું, પણ હાલ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. જો આપણે આગળ વાત કરીએ તો મહેન્દ્રભાઈ, જો રાશિની આપણે વાત કરીએ, મેષ થી લઈને કન્યા સુધીના જાતકનો આજનો દિવસ કેવો રહેશે? બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ. આજનો દિવસ જોઈએ મેષ રાશિના જાતકોનો, જેના અક્ષર છે અલ, અને ઈ તો મેષ રાશિવાળા જાતકોને આજે માનસિક શાંતિનો અનુભવ થશે. આજે ખર્ચનું પ્રમાણ વધી શકે તેવી શક્યતાઓ છે. નોકરિયાત વર્ગને તો સારી પ્રગતિના યોગ બની જ રહ્યા છે, વ્યવસાયમાં પણ ખૂબ જ સારા ધનલાભની શક્યતાઓ છે. પણ ન માતુ પર દેવતા, માતાના આશીર્વાદ મળે અને મોસાળ પક્ષના આશીર્વાદ મળે તો આજનો દિવસ મેષરાશિવાળા જાતકો માટે ખૂબ જ આનંદમય રહેશે.
વૃષભ રાશિ બહુ જ એના અક્ષર છે, તો વૃષભ રાશિ વાળા જાતકોને મિત્રો આજના દિવસ માટે કદાચ થોડીક માનસિક પરેશાની વધે તેવી શક્યતાઓ દેખાય છે. બીજું, કામકાજની અંદર થોડી મહેનત વધારે કરવી પડશે. ધંધામાં સામાન્ય ફાયદો તો છે, નાણાકીય તંગી પણ આજના દિવસ માટે થોડી અનુભવાય તેવા પણ યોગ બની રહ્યા છે. તો આવા સમયે શાંતિથી દિવસ પસાર કરો એ આપના માટે ખૂબ જ જરૂરી બનશે. મિથુન રાશિ એટલે ક છ અને ઘ જેના અક્ષર છે આવા જાતકો માટે પુરુષાર્થ જે કોઈ કરશો એ ચોક્કસ ફળદાયી બનશે. ઊંચી પોસ્ટની ઓળખાણ કદાચ તમારા માટે આજે લાભદાયી રહેશે. પરેશાનીઓમાંથી મુક્તિ થવાય તેવો પણ માર્ગ મળી રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં નવી આવક મળે એવા પણ યોગ આજના દિવસ માટે નકારી શકાતા નથી. મતલબ મિથુન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ જેના અક્ષર છે આવા કર્ક રાશિવાળા જાતકો માટે કોઈ પણ નવું કામકાજ કરવાનું હોય, નવા વ્યક્તિઓનો સંપર્ક કરવાનો હોય, કોઈ પણ નવી કામનાઓની સિદ્ધિ માટેના પ્રયોગો કરવાના હોય, આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. નજીકના સંબંધીઓના સહયોગ દ્વારા તમારા કાર્ય અધૂરા પૂરા થશે. પ્રમોશન અથવા પગાર વધારાની શક્યતાઓ પણ કદાચ આજના દિવસ માટે થોડી આગળ વધી શકે તેવી શક્યતાઓ છે. વ્યવસાયમાં તો વૃદ્ધિ થશે, સાથે સાથે ધંધામાં પણ સારી આવકના યોગો કર્ક રાશિના જાતકોને દેખાશે. સિંહ રાશિ મો અને ટ જેના અક્ષર છે એવા જાતકો માટે દિવસ આજનો સાચવીને કામકાજ કરવાની જરૂર છે. એટલા માટે કે ધીરજથી જેટલું કામકાજ કરશો એટલી જ કામકાજમાં સારી સફળતા મળશે. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી, ખાસ મિત્રો સાથે વૈચારિક મતભેદ ન થાય એના માટે કાળજી લેજો. થોડોક માનસિક તણાવ વધી શકે છે, પારિવારિક સમસ્યાઓ પણ વધી શકે છે. આ બાબતે થોડીક સાવધાની રાખીને આગળ વધવાનું રહેશે. કન્યા રાશિ પઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે કામકાજની સફળતા માટે કદાચ થોડો સંઘર્ષ કરવો પડશે. સ્વજનો દ્વારા થોડી પરેશાની રહેશે. કામમાં કદાચ થોડી મહેનત તો થશે પણ ધનફળની પણ આશા રાખી શકાય છે. કોઈ પણ રોકાણ માટે આજનો સમય થોડોક સાચવવા જેવો રહેશે. જય ગણેશ. ચોક્કસથી મહેન્દ્રભાઈ, જો આગળ રાશિની વાત કરીએ, તુલાથી લઈને મીન સુધીના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ એટલે જેના અક્ષર ર અને ત છે આવા જાતકો માટે પૂર્વ નિયોજિત કોઈ પણ પ્રકારના કાર્યની સારી સફળતા મળશે. રોજગારીમાં નવી તકો મળશે. બુદ્ધિ શક્તિનો જેટલો ઉપયોગ કરશો એટલું તમારું કાર્ય સફળતાવાળું બનશે. કરેલી મહેનત ખૂબ જ સારા પરિણામો આપે એવા સુંદર યોગો ચંદ્રબળના આધારે બની રહ્યા છે. વૃશ્ચિક રાશિ એટલે ન અને ય જેના અક્ષર છે આવા જાતકો માટે દેવામાંથી મુક્તિ મળે, સારી રાહત મળે, કર્મક્ષેત્રમાં વિકાસ થાય તેવા યોગો વૃશ્ચિક રાશિના જાતકોને દેખાય છે. શેર બજાર લગતા કામકાજ હોય, નવા કોન્ટ્રાક્ટ લેવાના હોય, ધંધામાં આગળ વધવાનું હોય તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. યાત્રા પ્રવાસના પણ યોગો આજના દિવસ માટે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાય છે. ધનરાશિની વાત કરીએ તો ભ ફ અને ઢ જેના અક્ષર છે એવા જાતકો માટે સંતાન વિષય થોડી તકલીફ રહેશે. મહત્વના કાર્યોમાં વિલંબ સૂચવાય તેવા યોગ છે. સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે. વ્યવસાયમાં તો નવી તકો ચોક્કસ મળશે. એકંદરે ધનરાશિના જાતકોનો દિવસ મધ્યમ છે. વાત કરી લઈએ મકર રાશિની, જેના અક્ષર ખ અને જ છે. માનસિક બેચેની થોડી રહ્યા કરશે આજના દિવસ માટે. કામકાજમાં કદાચ મન ન લાગે એવું પણ બને. નોકરિયાત વર્ગને ખર્ચમાં થોડો વધારો રહેશે. ઘરમાં થોડી અશાંતિનું વાતાવરણ પણ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કુંભ રાશિ ગ અને સ અક્ષરવાળા જાતકો માટે સુવિધાના સાધનોમાં વૃદ્ધિ થાય, આર્થિક બાબતોમાં નવી તકો મળશે, દરેક પ્રકારના કામકાજમાં સફળતા મળે. ધંધાકીય બાબતોમાં ધ્યાન રાખીને કામકાજ કરો તો ખૂબ જ સારી સફળતા કુંભ રાશિના જાતકોને આજના દિવસ માટે પ્રાપ્ત થશે. મીન રાશિના જાતકો દ છ જ અને થ જેના અક્ષર છે એવા જાતકો માટે શારીરિક કષ્ટ અને માનસિક અશાંતિના અનુભવ થાય, ધન સંબંધની ચિંતાઓ રહેશે. ભાગીદારીવાળા કામકાજમાં સાચવીને કામકાજ કરવું પડશે. કામકાજના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. ચોક્કસથી મહેન્દ્રભાઈ, આપ અહીંયા ઉપસ્થિત રહીને દર્શક મિત્રોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. મને અને મહેન્દ્રભાઈને રજા આપશો. જય ગણેશ.